એજ્યુકેશન આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 8 પ્રકરણ નંબર 2 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સૂક્ષ્મજીવો કે જે આપણા મિત્રો અને શત્રુ. તો એ પહેલાં એક અગાઉ આપણે માહિતી મેળવી લઈએ કે જો વિડીયો તમે પહેલી વાર નિહાળી રહ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અમારી અવનવી અપડેટ આપને તરત જ મળે. કારણ કે આપણી આ યુથ એજ્યુકેશન ચેનલમાં ધોરણ 1-12 સાયન્સ અને કોમર્સના તમામ વિષયના વિડીયો લેક્ચર અને સાથે સાથે પ્રશ્નપત્રો પણ મૂકવામાં આવે છે, જેથી તમે સરળતાથી મહેનત કરી તૈયારી કરી અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકો. સાથે સાથે 1 જૂન 2019 રોજ એક એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છીએ, જેમાં તમને ધોરણ 1-12 સાયન્સ અને કોમર્સના પાઠ્યપુસ્તક, મટીરિયલ, વિડીયો લેક્ચર અને બીજા ગવર્મેન્ટ એક્ઝામ માટેની તૈયારી માટેના પ્રશ્નપત્રો મૂકવામાં આવશે, જેથી તમને સરળતાથી ગમે ત્યાં અને ગમે ત્યારે તૈયારી કરી શકો. અને શિક્ષક મિત્રો માટે એક એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છે જેમાં શિક્ષક મિત્રો પોતાના નામ અને લોગાવાળા પેપરો PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકશે. આજનો આપણો ટોપિક છે પ્રસ્તાવના એટલે કે પ્રાથમિક માહિતી. તો ચેપ્ટર 2 સૂક્ષ્મ જેવો આપણા મિત્ર છે કે શત્રુ તેના વિશેની માહિતી મેળવવાના છે. તો સૌથી પહેલાં આપણે પ્રાથમિક માહિતી મેળવીએ તો સૂક્ષ્મ જીવો કે જેને આપણે નરી શકે જોઈ શકતા નથી તેને આપણે સૂક્ષ્મ જીવો તરીકે ઓળખીશું. તો એ આપણા મિત્ર છે કે શત્રુ તેના વિશેની આપણે માહિતી આજે મેળવવાની છે. તો ઘણી વખત તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિતના અનેક સૂક્ષ્મ જીવોને જોયા છે, પણ કેટલાક પ્રાણીઓ અથવા તો કેટલાક સજીવ એવા છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તો તેને આપણે સૂક્ષ્મ જીવો તરીકે ઓળખી શકીએ. તો વાત કરીએ કે તમે તમારી આસપાસ કેટલીક વનસ્પતિ કે પ્રાણીઓને સહિત અનેક જીવોને જોયા છે. કે આપણી આસપાસ આપણે વનસ્પતિ અથવા તો પ્રાણીઓ સહિત ઘણા બધા જે સજીવો છે જેને આપણે જોયા છે, પરંતુ કેટલાક સજીવ એવા છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ કેટલાક એવા સજીવ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. કેટલાક જીવ અથવા તો સજીવ એવા છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી અને તેને આપણે સૂક્ષ્મ જીવો તરીકે ઓળખીશું. કે આપણી આસપાસ કેટલાક સજીવો એવા છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તો તેને આપણે સૂક્ષ્મજીવો એટલે કે સૂક્ષ્મજીવો તરીકે ઓળખીશું. કે જેને આપણે અત્યારે આપણે જોઈ શકીએ છીએ તેવી આંખે જોઈ શકતા નથી, એટલા માટે તેને આપણે કહેવાય કે નરી આંખે જોઈ શકતા નથી, તેને આપણે સૂક્ષ્મજીવો તરીકે ઓળખીશું. તો આ આપણે માહિતી મેળવીએ સૂક્ષ્મજીવોની. ત્યારબાદ ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે. એટલે કે તેની સપાટી પર આપણને સફેદ અથવા તો રાખોડી કલરના ધબ્બા હોય એવું આપણને લાગે છે. જો એને આપણે નરી આંખે અથવા તો સૂક્ષ્મ દ્રશ્ય કેન્દ્ર વડે જોઈએ તો એની સપાટી પર આપણને દેખાય છે. એટલે કે સૂક્ષ્મ દ્રશ્ય કેન્દ્ર વડે અથવા તો બિલોરિકાથી આપણે જોઈએ તો એમાં આપણને સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ દેખાશે. તો ઉદાહરણ તરીકે આપણે લખીએ કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે. ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ એટલે કે ચોમાસામાં વાતાવરણ ભેજવાળું હોય એટલે જો બ્રેડને ખુલ્લી મૂકવામાં આવે તો તે સડવા લાગે છે. તેની સપાટી પર સફેદ અથવા તો રાખોડી ધબ્બા જોવા મળે છે.
તો આપણને એ બ્રેડની ઉપર સફેદ અથવા તો રાખોડી કલરના આપણને ડબ્બા જોવા મળે છે અને તેને બિલોરી કાચ વડે જોતા એટલે કે આ બ્રેડ જે સડી ગયેલી હોય તેની ઉપર સફેદ અને રાખોડી ધબ્બા હોય અને તેને જો બિલોરી કાચ વડે જોવામાં આવે તો તેમાં સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ આપણને જોવા મળશે. તો જોતા તેમાં સૂક્ષ્મ કાળી ગોળાકાર રચના જોવા મળશે. અહીંયા આપણે એક નોર્મલી એક ઉદાહરણ લીધું છે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે, તેમાં સફેદ અથવા રાખોડી ધબ્બા પડી જાય છે અને જો તેને બિલોરી કાચ અથવા તો સૂક્ષ્મ દર્શક તંત્ર વડે જોવામાં આવે તો તેમાં સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોવા મળશે. તો તમને હવે પ્રશ્ન એ થાય કે આવી રચનાઓ શેમાં અથવા તો આવી કાળી ગોળાકાર રચના કઈ રીતે થઈ હશે અથવા તો કેવી રીતે થઈ હશે, એવો તમને પ્રશ્ન થશે કે આ રચનાઓ શું છે, એટલે કે આવી જે કાળી ગોળાકાર રચના આપણને જોવા મળી એ રચનાઓ શું છે, એ રચના ક્યાંથી આવી. તો એવી બધી માહિતી આપણે આ ચેપ્ટરમાં આપણે જોઈશું કે જે પ્રકરણ નંબર 2 સૂક્ષ્મજીવો આપણા મિત્ર અને શત્રુ. તો આ ચેપ્ટરમાં આપણે અગાઉ સૂક્ષ્મજીવોની માહિતી મેળવી. તો આપણે પ્રસ્તાવના તરીકે લીધું છે કે કેટલાક પ્રાણીઓ એવા છે કે જેને આપણે નરિયાકે જોઈ શકતા નથી અને તેને આપણે સૂક્ષ્મજીવો તરીકે ઓળખીશું. એના માટે એક નોર્મલ ઉદાહરણ આપણે લીધું છે કે ભેજયુક્ત બ્રેડ ચોમાસામાં સડવા લાગે છે અને તેની સપાટી ઉપર સફેદ અથવા તો રાખોડી ધબ્બા જોવા મળે તો તેમાં આપણને સૂક્ષ્મ કાળીકર ગોળાકાર રચના જોવા મળે છે. તો આ ચેપ્ટરમાં આપણે જોઈશું કે આ રચનાઓ શું છે, આ રચના ક્યાંથી આવી છે, તો આવા બધા પ્રશ્નોનો આપણે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડો અને આ વિષયને લગતા જો કોઈ તમારા કોમેન્ટ અથવા રિવ્યૂ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.